રાજકોટના ભાયાવદરમાં નગરપાલિકાના પ્રમુખના પોલીસ પર આક્ષેપ. દારૂની ખાલી બોટલ સાથેનો વિડીયો વાયરલ કરીને આક્ષેપ કર્યા. દારૂ અંગે વારંવાર પોલીસને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કર્યા હોવાનો આરોપ. કહ્યું કે પોલીસ માત્ર સામાન્ય માણસને માસ્કનો દંડ કરે છે અને દારૂ ખુલ્લેઆમ વેચાય છે. પોલીસે વિડીયોને આધારે પાલિકા પ્રમુખ નયન જીવાણી વિરુદ્ધ નોંધી ફરિયાદ. બનાસકાંઠામાં પાલનપુરના રામપુરા વડલા ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. બે વર્ષથી માઇન્સમાં પાણી ભરાયા હોવાથી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. માઇન્સમાં ભરાયેલા પાણી ખાલી ન કરવા દેતા ખેડૂતોમાં રોષ. પાણીને નદીમાં નિકાલ કરવાની માંગ કરી. ખેડૂતોનું કહેવું છે કે પાણી નદીમાં વહેતું મૂકવાથી સિંચાઈ માટે પાણી મળશે. સુરેન્દ્રનગરમાં થાનગઢમાં આવેલી જય અંબે સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં આવારા રોમિયોનો ત્રાસ વધી રહ્યો છે. કેટલાક શખ્સો યુવતીઓની છેડતી કરીને ગુંડાગર્દી કરતા લોકો ત્રાસી ગયા છે. સ્થાનિકોએ થાનગઢ પોલીસ મથકે જઈને ઉગ્ર રજૂઆત કરી. લુખા તત્વોના ત્રાસમાંથી છુટકારો આપવાની માંગ કરી. સુરતમાં સચિન જીઆઈડીસીમાં કેમિકલ દુર્ઘટનામાં ટેન્કર ચાલકની ધરપકડ. સુરેન્દ્રસિંહની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે 21 જાન્યુઆરી સુધી આરોપીના રિમાન્ડ મેળવ્યા. કેમિકલ ખાડીમાં ઠાલવતા દરમિયાન લીકેજ થતા 6 મજૂરોના મૃત્યુ થયા હતા. દાહોદમાં લીંબડી મહાદેવ મંદિર નજીક ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ. અકસ્માત બાદ ટ્રક મૂકીને ડ્રાઈવર ફરાર. લીંબડી પોલીસે આવીને તપાસ હાથ ધરી. ડાંગમાં ગીરાધોધ નજીક કારનો અકસ્માત. સુરતથી નાસિક જતી કારના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો. કારમાં એરબેગ ખુલી જતા જાનહાની ટળી ગઈ. કારમાં સવાર બે મહિલા સહિત 5 લોકોનો બચાવ. વડોદરાના પ્રસિદ્ધ સોખડા હરિધામ મંદિરના વહીવટમાં ચાલતો જૂથવાદ સામે આવ્યો. સત્સંગી બહેનો મંદિરના ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતો વીડિયો વાયરલ થયો. મહિલા સત્સંગી બહેનો ગુણાતીત હરિધામમાં ન રહેવી જોઈએ તેવી ચીમકી આપે છે. મહિલાઓ સંતોના વ્યભિચાર અને કરોડો રૂપિયાની લેવડ દેવડ થતી હોવાનો પણ આક્ષેપ કરે છે. તો સમગ્ર મામલે વિવાદ વકરી રહ્યો છે. જોકે તેમ છતાં મંદિરના સત્તાધીશો અને સંતોનું ભેદી મૌન દેખાઈ રહ્યું છે. એક બાદ એક ગંભીર આક્ષેપો બાદ પણ મીડિયા સમક્ષ આવવાનું કે આ વિશે કોઈપણ ટિપ્પણી કરવાનું મંદિરના સત્તાધીશો ટાળી રહ્યા છે. અમરેલીના રાજુલાની પીજીવીસીએલ કચેરીમાં નાયબ ઇજનેર નહીં હોવાને કારણે સમગ્ર શહેરમાં વીજતંત્રનો વહીવટ કથળ્યો છે. મુખ્ય કચેરીમાં તાળું લાગ્યું છે. શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પીજીવીસીએલ કચેરીમાં હેલ્પર સહિત કેટલીક જગ્યાઓ ખાલી છે, જેને કારણે વીજળી ગુલ થવાની ફરિયાદો રહે છે. વેપારીઓની માંગ છે કે તાકીદે અધિકારીઓની નિમણૂક સરકાર કરે તો વીજળીનો પ્રશ્ન દૂર થાય. ગીર પંથકમાં મગફળી પકવતા ખેડૂતો હવે દેશી તેલઘાણા તરફ વળ્યા છે. યાર્ડમાં મગફળી વેચવાને બદલે દેશી તેલઘાણામાં જઈને તેલ કઢાવે છે અને તેલનું વાર્ષિક સંગ્રહ કરે છે. આ ઉપરાંત વેચાણ કરીને સારો નફો પણ મેળવે છે. તેલઘાણામાંથી કઢાયેલું તેલ લોકોની પહેલી પસંદ બની રહ્યું છે. દીવના માછીમારની પાકિસ્તાની જેલમાં શંકાસ્પદ મોત. 2020માં રસૂલ સાગર નામની બોટનું પાકિસ્તાની મરીને અપહરણ કર્યું હતું અને માછીમાર જયંતિલાલ સોલંકીને જેલમાં ધકેલ્યો હતો. જયંતિલાલની મોતથી ખબર મળતા પરિવારમાં શોકનો માહોલ. બનાસકાંઠામાં કાંકરેજના ખાર્યા વિસ્તારમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યા. ઓઢીસીમ વિસ્તારમાં નિશાન દેખાતા લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી. કોરોના અપડેટ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં પોલીસમાં કોરોના વિસ્ફોટ. એક દિવસમાં 85 પોલીસ કર્મીઓ સંક્રમિત. 2 એસીપી, 3 પીઆઈ, 12થી વધારે પીએસઆઈ સંક્રમિત. અત્યાર સુધીમાં 351 પોલીસકર્મીઓ અને અધિકારીઓ સંક્રમિત થયા છે. માત્ર 2 જ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી છે અને તમામ પોલીસકર્મીઓ હોમ આઇસોલેશનમાં. કૃષ્ણનગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે કેસીસ. તો સુરત શહેર પોલીસમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અત્યાર સુધીમાં 75 પોલીસ અધિકારીઓ અને જવાનો સંક્રમિત થયા છે. શહેરના કેટલાક ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે શહેરમાં ટેસ્ટિંગ માટે લોકોની લાંબી કતારો જોવા મળી. વસ્ત્રાપુર તળાવ ખાતે આવેલા ટેસ્ટિંગ રૂમમાં લોકોએ લાંબી કતારો લગાવી 3 દિવસની રજા બાદ ટેસ્ટ અને કોરોનાના ટેસ્ટિંગ માટે. કોરોનાના સંખ્યા વધતા હવે કેસમાં પણ ઉછાળો આવી શકે છે. વડોદરાની એસએસજી હોસ્પિટલ અને જીએમઆરએસ ગોત્રી કોવિડ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર કરાવવા માટે લોકોની કતારો લાગી. કોરોનાના ટેસ્ટ વધતા આરટીપીસીઆરના 1500-2000 રિપોર્ટ પેન્ડિંગ છે. દરરોજ 500 સેમ્પલ ચકાસવા માત્ર 5 જ ટેકનિશિયન અને 3 ઓપરેટરનો સ્ટાફ હાજર છે.